નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે હાલમાં તથ્ય પટેલ કેસને લઈને ઘણા બધા ખુલાસાઓ થઈ રહ્યા છે, અને તેમાં વધુ એક માહિતી સામે આવી છે, અને જેમાં તથ્ય પટેલ એ નાનપણથી જ એટલે કે સ્કૂલના સમયથી જ ગુનાના રવાડે ચડી ગયો હતો. જેમાં ધોરણ 12ની અંદર જ્યારે તથ્ય પટેલ અભ્યાસ કરી રહ્યો હતો એ સમય દરમિયાન તથ્ય પટેલ એ સ્કૂલમાં દારૂની બોટલ લઈને આવ્યો હતો, અને જેના કારણે તેને સ્કૂલમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. સ્કૂલમાંથી હટાવી દીધા બાદ પિતા પ્રજ્ઞેશ પટેલ કે જેમણે પૈસા અને તેની પાવરના જોર દ્વારા આ કૃત્યને ઢાંકપી છોડો કરી અને સંતાડી દીધું હતું, પરંતુ પાપ છાપરે ચડીને પોકારે એમ આ સમયે જ્યારે અત્યારે આ કેસ બન્યો છે એ સમયની અંદર પિતા પ્રજ્ઞેશ પટેલ હજુ પણ ઢાંકપી છોડો કરવા તૈયાર છે, પરંતુ હવે કંઈ થઈ શકે એમ નથી, કારણ કે હવેનો ગુનો એ ગંભીર ગુનો બની ગયો છે, જેના કારણે પૈસાનો પાવર કે પછી પોતાની પાવર કોઈ પણ રીતે અત્યારે પ્રજ્ઞેશ પટેલ જે ધમપછડા કરી રહ્યા છે, છતાં પણ અત્યારે તેમનો દીકરો તથ્ય પટેલ કે જે સાબરમતી જેલની અંદર છે. તો મિત્રો, તથ્ય પટેલ કે જે નાનપણથી જ ગુનાના રવાડે ગુનાખોરીના કૃત્યમાં ચડી ગયો હતો, આ બધું જ તેના પિતાએ બધું છાવરવાની કોશિશ કરી હતી, અને એના પિતા દ્વારા જ તેને પાછળથી પીઠબળ પૂરું પાડવામાં આવતું, કારણ કે પિતાની પાસે પૈસા હતા અને પાવર હતી, જેના કારણે તથ્ય પટેલને કોઈ તકલીફ પડતી નહોતી, અને જે કાંઈ પણ ગુનો કરે એ ગુનો તેના પિતા દ્વારા જ્યારે છાવરી લેવામાં આવતો હતો તેના પિતા દ્વારા તેને કંઈ કહેવામાં આવતું ન હતું. જ્યારે માતા નીલમ પટેલે પણ એના ચોંકાવનારી બાબતો જાહેર કરી છે, જે પણ મેં તમને જૂના વિડીયોની અંદર જણાવેલ છે. સાથે આજે તમે જોઈ શકો છો કે તથ્ય પટેલને અત્યારે જે ભોગવી રહ્યું છે એ તેના પિતા દ્વારા જ ભોગવવું પડ્યું. તેના પિતાએ જ્યારે આ બધું છાવર્યું છે ત્યારે કહેવાય છે કે પિતા અને માતા દ્વારા જે સંસ્કાર આપવામાં આવે છે એ સંસ્કાર દ્વારા જ છોકરાઓનું ભવિષ્ય ઉજળું બનતું હોય છે. જ્યારે આ કેસની અંદર પિતા દ્વારા જ્યારે પોતાના છોકરાની જે કાંઈ પણ કરતૂતો હતી એ કરતૂતો છાવરી છે, પોતાના દીકરાને મોતછોક કરવા માટે છૂટછાટ આપી દીધી છે, જેના કારણે અત્યારે પ્રજ્ઞેશ પટેલ અને તેનો દીકરો તથ્ય પટેલ બંને જેલની અંદર છે, અને અત્યારે આ કેસની અંદર બંને આવી ગયા છે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને આવી જ માહિતી જ્યારે પણ આપણે આપીએ ત્યારે તમને મળતી રહે.